वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तोने यथी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चौथो ने तरंग 86 श्रीजी महाराज खारवा गाम थी मेमका गाम पधार्या छे असवारी लईने, अने साथे साथे महाराजे जे संघनी व्यवस्था करी चौकिया तो गोठव्या एना द्वारा આપણા જીવનની અંદર પણ આપણે આપણા આત્માની રક્ષા માટે કહેતા આપણા સ્વયંની રક્ષા માટે કથા વાર્તા ભજન સારા શાસ્ત્રનું વાંચન ને ચિંતન એ રાખવું એ વાતોને સમજ્યા ભગવાન અને મોટા પુરુષમાં હંમેશા નિર્દોષ બુદ્ધિ રાખવી મનુષ્ય ભાવ ન આવે એની તકેદારી રાખવી એ વાતને સમજ્યા આગળ મેમકા ગામના પાદરમાં મહારાજ પહોંચ્યા છે મેમકા નિવાસીઓ મહારાજની સામે આવે છે આગળ સ્વામી કથા લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે પૂર ચોથું તરંગ 87 શ્રી હરિ સન્મુખ આય જેહી હરિજન પુર કે જોય તાકે કહત હે નામહી સુનો નૃપ ચિત પ્રોય તાકે કહત હે નામહી સુનો નૃપ ચિત પ્રોય વિપ્રમે દેવ રામહી વનિક મે દોનુ ભાઈ મૂલજી ખેતા નામ કર મહાસાઉકાર તાઈ મૂલજી ખેતા નામ કર મહાસાઉકાર તાઈ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીહરિના ચરિત્રોની કથા સંભળાવતા દરબાર શ્રી દાદા ખાચરને કહે છે હે નૃપ શ્રીહરિ મેમકા ગામ પધાર્યા એ સાંભળીને ગામના હરિભક્તો ઉતાવળા સન્મુખ આવ્યા હવે હું તેમના નામ કહું છું તો તમે એકાગ્ર ચિત્ત કરીને સાંભળો વિપ્રમાં દેવરામ આવ્યા હતા વાનિયામાં મૂળજી અને ખેતાભાઈ એ બંને ભાઈ હતા તે મોટા સાહુકાર અને વેપારી હતા તેમની સ્ત્રીઓ અને પુત્ર પરિવાર સારા સત્સંગી થયા હતા તેમના વર્તનમાં કોઈ દુરાચાર ન હતો તેઓ સત્સંગને સૌથી અધિક માનતા હતા મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કથા સંભળાવવાનું શરૂ કર્યું કથા સંભળાવવાની શરૂઆતમાં જ સૌથી પહેલાં મુક્તાનંદ સ્વામી કહે છે એકાગ્ર ચિત્ત થઈને સાંભળો કથાને જો એકાગ્ર ચિત્તથી સાંભળવામાં ન આવે તો કથા સ્રવી જાય કથામાં શું આવ્યું એ ખબર ન પડે કથાની સાથે સાથે આપણો આત્મા જો કથાની અંદર પરોવાયેલો ન રહે તો એ જ કથા આપણા માટે વ્યથા બની જાય માટે કથાને એકાગ્ર ચિત્તથી વાંચવી જોઈએ અને સાંભળવી જોઈએ મૂળજીભાઈ ખેતાભાઈ આ બંને વણિક ભક્તો હતા આમ તો મેમકા ગામની અંદર સત્સંગ આ મૂળજી શેઠ દ્વારા જ થયેલો સદગુરુ આધારાનંદ સ્વામીનું આખ્યાન આપણે જ્યારે સાંભળ્યું અત્યારે જો ચાલુ જ છે પણ એ આખ્યાન જે સાંભળીએ છીએ એની અંદર આગળ એક કથા આવી ગઈ કે મૂળીની અંદર જ્યારે મહારાજ વાવ ઉપર સ્નાન કરવા માટે જાય છે અને ત્યારે મૂળજીભાઈને શ્રીજી મહારાજના દર્શન સૌ પ્રથમ મેમકાથી એ મૂળી ગયેલા અને ત્યારે થયા
અને શ્રીજી મહારાજના ચરણોમાં 16 ચિહ્ન જોયા અને મૂળજીભાઈને શ્રીજી મહારાજનો નિશ્ચય થયો. ત્યાં આગળ શ્રીજી મહારાજ ગણાઈને સમાધિઓ કરાવતા મૂડીમાં એ સમાધિ પ્રકરણ મૂળજીભાઈએ લગભગ 7-8 દિવસ સુધી જોયું, એ લોકોની સ્થિતિ જોઈ. ત્યાં આગળ શ્રીજી મહારાજના જે પરચાઓ થતા એ બધાએ આંખોએ જોયા અને કાને સાંભળ્યા ત્યારે મૂળજી શેઠને ભગવાન શ્રીહરિનો આશરો કરવા માટેની ઈચ્છા થઈ. શ્રીજી મહારાજનો આશરો કરીને પોતે સત્સંગી થયા, મેમકા ગામ પરત આવ્યા. પોતાના પરિવાર સહિત સત્સંગી થયા હોય મેમકા ગામમાં શ્રીજી મહારાજનો પ્રચાર મૂળજી શેઠે કરવાનો શરૂ કર્યો અને એ રીતે આ મેમકા ગામમાં સત્સંગ વધેલો. એ બધાય મહારાજના સન્મુખ મેમકા ગામમાં લેવા માટે આવ્યા છે. મૂળજીના પિતા મેઘજી શેઠ તુલસીકૃત રામાયણ ભણેલા હતા. તેઓ હૃદયના ઘણા વિવેકી હતા, સત્સંગ ઉપર તેમને ઘણો પ્રેમ હતો. એ મૂળજી શેઠના પિતા હતા મેઘજી શેઠ. એ તુલસીકૃત રામાયણને પોતે ભણેલા હતા એટલે કે એના અર્થને પણ સારી રીતે જાણતા હતા અને ગાતા પણ સારું આવડતું. કનબી લાદા અગોલા માવા ભગત મેઘા પટેલ અને વાલજી પટેલ એ બધાના ઘરના બધા જ માણસો સારા સત્સંગી હતા. જેટલા અગોલા અને ઝાલોડિયા હતા, અગોલા અને ઝાલોડિયા અટક છે, એ જેટલા હતા એ બધા જ બાઈઓએ સહિત સત્સંગી હતા. માલવનિયા કનબી પણ બધા સત્સંગી હતા. શ્યામજી કંસાગરાનું કુટુંબ પણ સારું સત્સંગી હતું. ફલજી અને દેહલજી નામના બે ક્ષત્રિય પણ ઘણા દ્રઢ સત્સંગી હતા. દેવાભાઈ ડોળિયા અને જેઠીભાઈ ડોળિયા એ બંને ભાઈ પાકા સત્સંગી થયા હતા. સુથાર હંસરાજભાઈ, હંસરાજભાઈ એટલે સદગુરુ આધારાનંદ સ્વામી આ ગ્રંથના જે લેખક છે એમના પૂર્વાશ્રમના પિતાશ્રી વીરજીભાઈના બાપુજી. આધારાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વીરજીભાઈ હતું અને એમની માતાનું નામ મણિબા હતું. એ હંસરાજભાઈ પણ મેમકા ગામની અંદર પ્રથમ રહેતા હતા. એ હંસરાજભાઈ પછી ખોલડિયાદ ગામમાં ગયા, મહારાજની આજ્ઞાથી ગયા. એ હંસરાજભાઈ પણ કુટુંબે સહિત સારા સત્સંગી થયા હતા. ગામમાં રહેનારા બધા જ સથવારાઓ પણ સત્સંગી થયા હતા. 2-4 ઘર બીજા વાણિયાના હતા તે પણ સારા સત્સંગી થયા હતા. ગામમાં એક વાળંદનું ઘર હતું તે પણ સારું સત્સંગી હતું. મેમકા ગામમાં જેટલા હરિભક્તો હતા એ બધા શ્રીહરિની સન્મુખ હરખ ભેરાવ્યા. આ મોટા સંતોએ એક વાળંદનું ઘર જો ગામમાં સત્સંગી હોય તો એની નોંધ પણ લીધેલી છે. એક પણ હરિભગતને ચૂક્યા નથી. એક વાળંદ ગામની અંદર હોય પણ એ સત્સંગી થયો છે તો ગ્રંથની અંદર એ વાળંદનો ઉલ્લેખ પણ સંતોએ કર્યો. સંતો એવું ના માનશો કે આજના વોટ્સએપના જમાનાના ઈમેલોના જમાના છે એટલે આપણે સત્સંગ બહુ કરાવી દઈએ છીએ. કહેતા અમે સંતો હરિભક્તોનો એટલો સંપર્ક રાખીએ છીએ એના કરતાં પણ વધારે આખું નામની સૂચિ, ગામે ગામના કયો હરિભગત કયા ગામની અંદર કઈ જાતિનો હરિભગત એ આપણો સત્સંગી છે એ સંતો પાસે આખું લિસ્ટ જ હતું. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં જો ગામે ગામના નામ અને ગામે ગામના હરિભક્તોના નામ કેદી એવડું મોટું લિસ્ટ કર્યું હશે. એ જમાનામાં નહોતા ઈમેલ, નહોતા ફોન, નહોતા ઇન્ટરનેટ. કેવી રીતે નોંધણી રાખી હશે એક એક નામની અને કેવી રીતે એનું આખું એ સર્વૈયું તૈયાર કર્યું હશે આખું નામનો. પણ એની પાછળનું કારણ એક જ હતું કે એટલો બધો સત્સંગનો ખપ હતો સંતો ભક્તોને કે એક એક સત્સંગીને શ્રીજી મહારાજ ઓળખાવાનું, એક એક જીવાત્માને શ્રીજી મહારાજ ઓળખાવાનું તાન હતું. એટલે એક પણ સત્સંગી નવો થાય એટલે નવો છે એ પાછો સત્સંગમાંથી તૂટી ના જાય એનું સતત સંતો ધ્યાન રાખતા. એવા મોટેરા હરિભક્તો જે ગામે ગામ હતા એ બધા એનું ધ્યાન રાખતા, એક એક પરિવાર વધે સત્સંગમાં એવું આયોજન કરતા. એના કારણે એ લિસ્ટ વર્ષો વર્ષનું અપડેટ થતું કે આટલા સત્સંગીઓ વધ્યા, ઘટેલા તો મળે જ નહીં, ગામે ગામ વધતા પરિવારો. અને લિસ્ટ પાછું સંતો રાખે એટલે સંતો જ્યારે ગામડે ફરવા જાય ત્યારે ખબર હોય કે આ ગામમાં આટલા સત્સંગીઓ છે. ઓળખાણ ના હોય તો સામેથી પૂછે. અત્યારે સંતો જ્યારે આ નામ ધર્માદાની ચિઠ્ઠીમાં ફરવા જાય
ત્યારે લિસ્ટ હોય, સંતો એ ગામમાં ગયા ના હોય, પહેલી વાર જતા હોય, પણ લિસ્ટ હોય કે આ ફલાણા ભાઈ છે, કોણ છે, પણ અત્યારે ખાલી એટલું રહી ગયું, સાપ જ્ઞાન લિસોટારિયા એમ શું રહ્યું, ખાલી નામ ધર્માદો લેવાનું, એમ કે તમારો નામ ધર્માદો લેવા આવ્યા છે, એટલે ઓલાની ખબર હોય કે મારા આવ્યા છે એટલે નામની 2 રૂપિયાની પાવતી ફળાવવાની છે અને ધર્માદાના 51 રૂપિયાની પાવતી ફળાવવાની છે. ધર્માદો એટલે 10મો ભાગ જે હોય ઠાકોરજીને આપવાનો, એ મંદિરોમાંથી સંતો ગામડે ફરવા, અત્યારે તો ફિક્સ થઈ ગયું કે 251નું ફળાવી દેવાની વોટ માટેની પાવતી, 10મો ભાગ એનો જે થતો હોય એ, ભલે ને 10,000 થતો હોય પણ 251ની પાવતી, 2 રૂપિયા નામના પ્રસાદની ગોટી સંતો આપી દે, નામ ધર્માદો પૂરો, ચિઠ્ઠી ફરીને આવી ગયા પાછા. ખરેખર એવું હતું કે સંતો આવી રીતે મંદિરોમાંથી જાય એટલે 4 મહિના જે જે ગામડાઓમાં ચિઠ્ઠી હોય ને આ જાય ને આ કથાવાર્તા કરે, સત્સંગ કરે અને હરિભગત જે નામ ધર્માદાના પૈસા આપે એ દેવને જમા કરાવે, મહિનો મહિનો રહે. પણ અત્યારે એ સિસ્ટમ કેવી થઈ ગઈ કે ફક્ત નામ ધર્માદાવાળા સાધુ આવે એટલે શું કરવાનું, રસોઈનું લિસ્ટ હોય હવાર હાંજ, હવારે માલપુડા, હાંજે લાડવા, બીજે દિવસે હવારે મોતિયા લાડુ, હાંજે સુખડી, પાછા 2-3 શાક, 2-3 કઠોળ, એટલે હવારમાં ઓલો સાધુ 2 વાગે ઉઠે ત્યાંથી એ માલપુડાનો લોટો લઈને મંડે, એ 20 કિલોના માલપુડા. સ્વામી આવ્યા હતા ચિઠ્ઠીમાં, બહુ મજા પડી ગઈ. શું મજા પડી ગઈ, શું લીધું સ્વામી પાસેથી, માલપુડા લીધા, લાડુ લીધા, મોતિયા લાડુ લીધા. પાછું એમ કે મોતિયા લાડુ આવ્યો, ઘરમાં 4 જણ જમવાવાળા હોય ને, સ્વામી 15 કિલોના કર દો, કારણ કે હમણાં દીકરી આવવાની છે, તે અમારા જમાઈને બહુ ભાવે છે, દીકરીઓને બહુ ભાવે છે, દીકરીના દીકરાઓને બહુ ભાવે છે, અમારા દીકરાના દીકરાઓને બહુ ભાવે છે, એટલે તમે જાઓ પછી અમારે 15 વિધિ હાલે. તે સ્વામી નામ ધર્માદામાં જઈને આવે, સ્વામી સ્વામીનો આખો ધર્માદો નીકળી જાય એમાં. અને વસ્તુ એવી થઈ કે ગામ ગામડે ફરવાવાળા જે હોય ત્યાગી, એને પણ રીત જ એવી પ્રવર્તાઈ દીધી. હરિભગતનો એકલો દોષ નથી આમાં, ત્યાગીનો મેઇન દોષ છે. ત્યાગીએ રીતને એવી પ્રવર્તાઈ કે પેલા હરિભગતને સાધુ પાસેથી કથા વાર્તા સાંભળવી એ આશય જ ઉડી ગયો, એ આશય જ બંધ થઈ ગયો. એટલે ફક્ત કેટલા ઉપર વજન રહે, રસોઈ ઉપર. કથા થતી હોય અને કથા કરવાવાળા કરતા હોય પણ વજન, નામ ધર્માદાની ચિઠ્ઠીનું મેઇન વજન એ રસોઈ ઉપર જતું રહે જાજુ. અને એવું થઈ ગયું, હમણાં પોર ગામની અંદર વચ્ચે અમારે જવાનું થયું, તે સીધા ગયા એટલે પેલા કોઠારી આવીને મને કે બહુ મોડા આવ્યા તમે, તો અમારા ગામમાં તો 60 રસોઈઓ હોય, ક્યારે પૂરી થશે આટલી? મેં કીધું કંઈ નહીં, રસોઈ પછી કરીશું, પહેલાં તમે અઠવાડિયું કથા તો સાંભળો પછી રસોઈ કરીએ આપણે. મેં નક્કી કર્યું હતું કે આ લિસ્ટ આવડું મોટું છે ને, મેં કીધું વાંધો નહીં, ગુરુકુલમાંથી એક રસોઈઓ લઈ આવીશ અને આપી દઈશ બાર તપેલા, કે રસોઈ કરે રાખો અને જમાડે રાખો. અને મેં કીધું અમારે તો રસોઈના સીધામ તમારે રોટલી શાક, એના સિવાય બીજું કંઈ જોઈએ નહીં, ભાત દાળ સાદું મૂકી દેવું તમારે. અઠવાડિયું કથા કરીને તે બધાને રસોઈ જ મરી ગઈ કોઈ. પછી અઠવાડિયા પછી મેં કીધું બોલો ક્યારથી રસોઈ શરૂ કરવી, આવે તમારું લિસ્ટ કાઢો. તો કે સ્વામી તમારે જે જમવું એ જમીન રો, કથા કરો, પણ જ્યાં સુધી કથા વાર્તાનો એને સ્વાદ ન ચાખ્યો હોય ત્યાં સુધી ઓલો સ્વાદ આવે એવું છે. એ જરૂરી છે, પરંતુ એટલું જરૂરી નથી કથા વાર્તા ઉડી જાય. એટલું જરૂરી નથી કે સત્સંગ કરવાનો સમય સાધુ પાસેથી મેળવવાની છે. શાસ્ત્રની વાતો સાધુ પાસેથી, શાસ્ત્રના રહસ્યોને સમજવાના છે સાધુ પાસેથી, એ મેળવવાનું છે. પછી સાધુના હાથના પ્રસાદનો મહિમા હોય તો ઘણો પ્રસાદ હોય, સાકરી પ્રસાદીની કરીને લઈએ તો સાધુના હાથની પ્રસાદીની જ છે ને સાકરી, પ્રસાદી જ જોવે છે. તો ઠાકોરજીને ધરાવેલી સાકર હોય અને સાધુના હાથે સાકર લઈએ, પ્રસાદીની થઈ ગઈ. પ્રસાદનો જ જો મહિમા હોય તો, પણ આ જીવને પ્રસાદ કરતાં સ્વાદનો મહિમા વધારે હોય એવું. પાછું એમ કે સ્વામી તમારા હાથના જેવી તો રસોઈ થતી જ નથી, તો અમારા હાથની રસોઈ જમે અને હોટલની રસોઈ જમે. અમારા પાસે આવે ત્યારે અમારી રસોઈ સારી લાગે અને હોટલમાં જાય ને ત્યારે હોટલનો ટેસ્ટ સારો લાગે એવું થાય. હવે એ જીવનું કલ્યાણ ક્યારે થાય? પણ કથા વાર્તા જો સાંભળે તો થાય. આ બધા હરિભક્તો મહારાજને સન્મુખ આવ્યા, કથા વાર્તાથી ઘડાયેલા હરિભક્તો હતા.
તે સિવાયના બીજા પણ ભાવિક લોકો હતા એ બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. બધા જ એક એક શ્રીફળ લાવ્યા, શ્રીહરિની આગળ ધર્યા. જ્યારે ઘણા બધા હરિભક્તો આવ્યા ત્યારે શ્રીહરિ હાથી ઉપરથી નીચા ઉતર્યા. મેમકા સિવાયના બીજા ગામોના કેટલાક હરિભક્તો પણ દોડતા દોડતા ત્યાં આવ્યા. ગામના એક વૈરાગી કુંવરદાસ નામે હતા, તે પણ આખું ગામ સત્સંગી થયું તેથી ગામના નોરમાં રહેવા માટે શ્રીહરિ પાસે આવ્યા. કુંવરદાસ વૈરાગી હતા મેમકા ગામમાં. હવે અત્યાર સુધી તો એમનું ગાડું હાલ્યું જતું હતું, પણ થયું એવું કે મેમકા ગામ આખું સત્સંગી થઈ ગયું. હવે કાં તો કુંવરદાસને સત્સંગી થવું પડે, એટલે કે સ્વામિનારાયણ ભગવાનને આશ્રિત થવું પડે, કાં તો મેમકા છોડવું પડે. રોટલા જો જોતા હોય, આખું ગામ સત્સંગી થાય એટલે ગુરુને પરિવર્તન કરવું પડે. ચેલા બધા બદલાઈ ગયા તો પછી ગુરુને બદલાવવું પડે, કાં તો ગુરુને ચેલા છોડવા પડે. એ કુંવરદાસ વૈરાગીએ વિચાર્યું કે મેમકા જેવું ગામ આ પ્રેમી ભક્તો તો છે જ, ભલે હવે સત્સંગી થયા તો હું સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે તો હું એક નાળિયેર લઈને હામો જઉં તો મારું ગાડું તો ગબડ્યા કરે, બોલો. એટલે વૈરાગી એવું વિચારીને એ સંન્યાસી પણ આ હરિભક્તો અરે શ્રીફળ લઈને ગયા. એટલે વૈરાગીને દેખીને શ્રીહરિએ કહ્યું કે તમને ભલો ભાવ થઈ ગયો અમારી પર. શ્રીજી મહારાજ તો અંતર્યામીને, શ્રીજી મહારાજ કે તમે વૈરાગી ને તમે ગુરુ થયેલા ને તમને અમારી પર ભાવ થઈ ગયો, તમે શ્રીફળ લઈને અમારી હામાં આવ્યા. ત્યારે એને કહ્યું મારે હવે ટકવા માટે પગ રહ્યો નહીં, અર્થાત કોઈ શિષ્ય મારા રહ્યા જ નથી આ ગામમાં. ત્યારે પરમ દયાળુ શ્રીહરિ પણ મુખ આડો રૂમાલ રાખીને હસવા લાગ્યા. આટલો આ મોમુક્ષુન દૈવી જીવ કહેવાય કે શ્રીજી મહારાજની હામો ગયો, નહીં તો દ્વેષ કરે, ગાળો દે અને હામો જાય નહીં. પણ એટલો આ બુદ્ધિવાળો કહેવાય ને દૈવી કહેવાય કે એને ખબર પડી ગઈ કે આપણે રોટલા જોતા હશે ને તો આ નોરમાં ચાલવું પડશે તો આપણા રોટલાનું થશે, નહીં તો ગામ છોડવું પડશે. એટલે એને કીધું કે મારા કોઈ શિષ્ય રહ્યા નહીં એટલે મારે આવે જ છૂટકો હતો મહારાજ તમારી સામે. ત્યારે મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. પછી મહારાજ હસવા લાગ્યા ને બોલ્યા કે હવે તો પગ ટકવાનું થઈ ગયું તમારું, હવે પગ ટકી રહેશે, હવે તો નહીં ડગે તમારો પગ. કેમ છે? રામચરિત માનસમાં આવી મોટા મોટાએ પ્રાર્થના કરી છે મહારાજે. એ વૈરાગી રોજ રામાયણની કથા કરતા. મેઘજી જે મૂળજીના પિતા હતા એ આ વૈરાગી પાસે જ કથા સાંભળીને રામાયણના રાગોને શીખેલા. એટલે શ્રીજી મહારાજે એમને કહ્યું રામચરિત માનસની અંદર એક પ્રાર્થના આવે, તમને યાદ છે? એમાં એવી પ્રાર્થના આવે છે, હે ભગવાન, હું આપની પાસે વારંવાર એ વર માગું છું તેને આપ રાજી થઈને આપો, આપના ચરણકમળમાં મને અચલ ભક્તિ આપો અને સત્સંગ આપો. આવી પ્રાર્થના કરવાનું કારણ એ છે, રામચરિત માનસમાં આવી પ્રાર્થના કરેલી છે કે મને તમારી અચળ ભક્તિને સત્સંગ આપો. તો શ્રીજી મહારાજ કે તમને મળી ગયું એટલે તમારો પગ ટકી ગયો, તમે અમારા સત્સંગમાં આવી ગયા એટલે ફાવી ગયા. અને પછી શ્રીજી મહારાજે રામચરિત માનસની ચોપાઈ કીધી, એને સંભળાવી. બીનો સતસંગ હરિ કથા ન હોવું, તાવી ન મોહન જાવત કો, મોહ ગયે વિનો રામ પદ હે, મોહ ગયે વિનો રામ પદ હે, દ્રઢ અનુરાગ ન હોવે કબહી, દ્રઢ અનુરાગ ન હોવે કબહી, બડે બડે સંત કહાવત જે તે, સતસંગ જોગ માગે હે તે તે, થોડે પુણ્ય કરી કે કબહો, થોડે પુણ્ય કરી કે કબહો, સતસંગ જોગ મિલત ન સબહુ, સતસંગ જોગ મિલત ન સબહુ. મહારાજે પેલા કુંવરદાસને કીધું, કુંવરદાસ તમને રામચરિત માનસના તમે અભ્યાસુ છો, તમને ખબર છે રામચરિત માનસમાં આવી વાત આવે છે કે ભગવાન પાસે અચળ ભક્તિ અને સત્સંગ બેની માંગણી કરવી. શા માટે? કારણ કે બીનું સત્સંગ હરિ કથા ન હોવું
તાવીન મોહન જાવત કો, ભગવાનની કથા અને બીજો સત્સંગ, સત્પુરુષનો સંગ, એના સિવાય આ જીવને મોહ ટળતો નથી. મોહ એટલે શું? તો શ્રીજી મહારાજે ગરડા મધ્ય પ્રકરણના પહેલા વચનામૃત આખું જ મોહનું વચનામૃત છે. વચનામૃતનું હેડિંગ જ છે મોહનું, મોહ ટાળ્યાનું. ગરડા મધ્યનું પહેલું મોહની સિદ્ધિ જ વ્યાખ્યાએ થાય, સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ. જીવને જન્મો જન્મથી જે સત્ય છે એ અસત્ય જેવું લાગે છે, જે અસત્ય છે એ સત્ય જેવું લાગે છે, એનું નામ જ મોહ. અને લગભગ આ જીવ જાગતો છતાં ઊંઘતો છે. એટલે જ કીર્તનમાં લખાયું, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મલ વાસી રે, એમાં પ્રેમાનંદ સ્વામી લખ્યું, જુઓ જીવ મોહ નિંદ્રામાંથી જાગી રે, વરી એને થાઓ અખંડ સોહાગી રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ વાસી રે. જુઓ જીવ મોહ નિંદ્રામાંથી જાગી રે. જીવ જાગતા બધા દેખાય છે, પણ છતાંય મોહ નિંદ્રામાં બધાય સૂતા છે. કામ ક્રોધ લોભ આ બધા દોષ છે, એની અંદર મોહ છે ને એ સૌથી ખતરનાક છે. શ્રીજી મહારાજના શબ્દોમાં થોડા મોહની વ્યાખ્યા સાંભળીએ. ગરડા મધ્યના પહેલામાં શ્રીજી મહારાજ કહે છે, જ્યારે ગમતો જ્યારે જીવને જે ગમતો વિષય હોય તેમાં ચિત્ત તનાતું હોય અને સંત તથા ગુરુ તથા પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તેની ઉપર પણ રીસ ચડે અને તેનો દ્રોહ કરે, દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં, એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. આપણું હિત કરે એવું વચન કે તોય પણ ના મનાય, એનું નામ મોહ. અને આવો મોહ તો આપણા જીવનની અંદર હજારો પ્રકારથી ઘેરાયેલો હોય છે, હજારો પ્રકારથી. મોહનો રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય છે, એ જ જણાય છે મધ્યનું પહેલું. પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે ગરડા મધ્ય પ્રકરણનું 53મું. પ્રમાદ અને મોહ એનું જ નામ માયા છે સારંગપુરનું 14મું. પ્રમાદ અને મોહ એનું જ નામ માયા. સત્યમાં અસત્ય દેખાડી દે, અસત્યમાં સત્ય દેખાડી દે. બે ભાઈઓ હતા, એક મોટો ભાઈ ને એક નાનો ભાઈ. બે ભાઈઓને ગયા મોતી મેળવવા માટે. એક એવો પ્રદેશ હશે જ્યાં સાચા મોતી મળતા હોય, મોતી છે છીપમાં થાય, એટલે દરિયાના કાંઠે જે જગ્યાએ મોતી પાકે એવી જગ્યાએ ગયા. ત્યાંથી બે જણાએ કંઈક વસ્તુઓ લીધી, એમાં નાનો જે હતો એને નાના નાના દાનાઓ વીણ્યા, સાચા મોતીની પરખ એને હતી એટલે એને મોતી લીધા. અને મોટો ભાઈ હતો એને સંખલા લીધા, કારણ કે એને મોતીની પરખ નહોતી. પછી રસ્તામાં બે જણા ચાલ્યા જાય એટલે ઓલો મોટો ભાઈ હતો ને એ આમી થોડો મતિમંદ જ હતો, મૂરખ જેવો જ હતો, તો જ સંખલાવીને ત્યાંથી. એટલે આમ પેલા નાનાને બતાવે કે જો મારા મોતી આવા તારા કહેવાય. એને ખબર હતી નાનાએ તો બહુ ઝીણા ઝીણા લીધા છે એમ, પણ મોતી ઝીણા પણ એ હતા ક્વોલિટીવાળા. એટલે નાના જે હતા નાનાએ કીધું કે મારા મોતી આવા. નાનાને ખબર પડી કે આ મોટા ભાઈએ તો છીપલા વિના છે, એકલા શંખલા છે, આની કોઈ કિંમત આવવાની નથી. બે જણા ઝાડ નીચે વિસામો કરવા માટે બેઠા ત્યારે મોટો ભાઈ લઘુશંકા કરવા માટે ગયો. નાના ભાઈને વિચાર આવ્યો કે મોટા ભાઈ પાસે ખાલી શંખલા જ છે, તો લાવો થોડાક હું મારા મોતી એના ઠેલામાં નાખી દઉં કે જેનાથી એને પણ એવું લાગે કે મારે ધક્કો ના થયો, નહીં તો આનું તો કાંઈ ઉપજવાનું નથી. એટલે એણે શું કર્યું, મોટા ભાઈનું પોટલું ખોલ્યું. પણ પેલા મોટાને મોહ હતો. મોહ શું હતો? કે મારા મોતી મોટા છે અને ઓલાને એકે જડ્યો નથી, એટલે મારે ધ્યાન રાખવું પડશે કે મારો નાનો ભાઈ છે પણ મારા પોટલામાંથી કાંઈ કાઢી લે નહીં. એટલે એ સતત લઘુશંકા કરવા ગયો, પણ જીવ ક્યાં હતો?
પેલા સંખલામાં, એટલે ત્યાંથી ત્રાસી નજરે જોવે. અને નાનો ભાઈ કે એ લઘુ શંકા કરીને આવે ને, પહેલાં હું સાચા મોતી થોડા એમાં મૂકી દઉં. એનો હિતેચ્છુ હતો ને નાનો, એને થોડાક મોતી પોતાના સાચા હતા ને એમાંથી મુઠ્ઠી ભરી અને પહેલાં નાખી દીધા, મોટો ભાઈ છે મારો એને પણ થોડું મળે, કારણ કે આમ તો પછી શરમે ધર્મે મારી પાસે ન્યા તો રૂપિયા લે નહીં, એના કરતાં હું આમાં નાખી દઉં ને તો એનું આટલો ધક્કો ના પડે. ઓલાએ જોઈ લીધું કે પેલાએ પોટલું ખોલ્યું અને એણે એટલું જોયું કે મારામાંથી કંઈ કાઢ્યું નથી પણ એનામાંથી મારામાં કંઈક નાખ્યું છે, એટલું જ એને જોયું. એટલે એને એટલો પ્રશ્ન મટી ગયો કે મારા કાઢ્યા તો નથી એને, પણ કંઈક નાખ્યું ખરું. એટલે પાછો આવ્યો, આવીને તરત જ પેલાને પૂછ્યું કે તે મારા પોટલાને તું અડ્યો કેમ? ઓલો કે ભાઈ કાંઈ નથી, મેં થોડા મોતી મારા તમારા અંદર નાખ્યા છે. નહીં તે મારાથી કાઢ્યા તો નથી ને? તો કે ના ભાઈ મેં નથી કાઢ્યા, આ જુઓ ને મારી પાસે તો જે મારા છે એ જ છે. મારા પોટલાને તારા અડવાણ નહીં ઘર આવતા સુધી. ત્યાંથી એને મોટા મોટા એના પોતાના સંખલા હતા એ કાઢી લીધા ને ઓલા નાના કે આ ધૂળમાં નાખી દઉં, તાર જોયો તો લઈ લે પાછા, નહીં તો અહીં નાખી દઉં. મારે તારું એકેય ના જોયા ઝીણું મોતી, શું કરવા, મારી કિંમત ઘટાડવા? હું તો હોશિયાર છું, મેં મોટા મોટા લીધા છે. મૂરખ પેલો હિતેચ્છુ છે પણ વાત મનાય નહીં. એમ આ જીવને જ્યારે મોહ વ્યાપે છે ત્યારે એનો હિતેચ્છુ એને સારી વાત કહેવા આવે તો પણ મનાતી નથી. મોહ વ્યાપી ગયે, સ્ત્રીમાં મોહ વ્યાપે. ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું, એક સુથાર હતો અને અંગ્રેજને ત્યાં ફર્નિચર ઘડતો હતો. તે વારે વારે ઓલી અંગ્રેજની ગોરી સ્ત્રી નીકળે ને તેની હામું જોવે, કારણ કે આ જીવ તો ગુણાદિતાનંદ સ્વામી કે જન્મો જન્મનો ચમાર છે. ચમાર એટલે ચામડાને જોવા માટેની જેને દ્રષ્ટિ હોય, ચામડાનું જ પરીક્ષણ જેને હોય એને ચમાર કહેવાય, બરાબર. અને આ જીવ ગોરું ચામડું જોવે, ગોરું હોય એ કાળું જોવે તેને એમાં મોહ થાય ને કાળાવાળો ગોરું જોવે તેમાં મોહ થાય. આ એક મોહ જ છે ને, બાકી ચામડાની અંદર શું છે, ધોળું હોય કાળું હોય કદરૂપું હોય બધું બળી જ જવાનું છે, હળેલું જ છે. માલ તો બધામાં એક સરખો, સરખો જ માલ, પણ છતાંય ધોળું ચામડું હોય તો વિશેષ ખેંચાય, કાળો હોય એ ઘણા નથી જોડલા હોતા, કાળા ને ધોળા જોડાય, બોલો. એટલે હાવ આ હાવ કાળું ને આ હાવ ધોળું, આવું જોડલું ક્યાંથી નીકળ્યું? થઈ જાય, મોહથી થાય છે. આ મોહથી સેટિંગની અંદર જીવને એવું છે કે વિપરીતતામાં ખેંચાણ થાય. તો ઓલો સુથાર છે ને વારે વારે ઓલી ગોરી સ્ત્રી બાજુ જોયા કરે. એટલે પેલો અંગ્રેજ બે ચાર વખત જોઈ ગયો. અંગ્રેજે કીધું, મેડમ કો મત દેખના. ગુણાદિતાનંદ સ્વામીએ મેડમ શબ્દ વાપર્યો, બોલો. સ્વામીને મેડમ શબ્દ આવડી ગયો. હવે સ્વામી તો કંઈ જોવા નહોતા ગયા, પણ સ્વામીને કોઈ કીધું હશે ને આ વાત. હવે કંઈ ગોરાન કાળા જોડલા અમે થોડા જોવા ગયો, અમને કોઈ કીધું હોય કે ભાઈ આવું જોડું સ્વામી થાય. એટલે અમારી પાસે જગતની વાતો આવે તો અમે જગતની અંદર જતા નથી, પણ જગત જ અમારી પાસે આવીને વાત મૂકી જાય એટલે અમારે તો હવે એને શું કરવાની એ વાતને. અમે ક્યાંક કથા વાર્તામાં એવું દ્રષ્ટાંત કરવા લોકોને સમજાવવામાં ફીટ કરીએ એવું. એટલે કોઈ વાર અમે સમજાવતા હોય તો તમારે એમ ના માનું કે સ્વામી ક્યાં ફરી આવ્યા હશે, અમને કોક આવીને કહી જાય અને એમાંથી પછી અમે પાછું સમાજને સુધારા માટે જરૂર પડે. તેમાં આવે ગુણાદિતાનંદ સ્વામી એવું કીધું કે આગ્રામાં, આગ્રાની અંદર સ્વામી કે કરોડોનો કબ્રસ્તાન છે, કરોડોનું કબ્રસ્તાન. સ્વામીએ આવું કીધું, બોલો. 18 કરોડનું કબ્રસ્તાન છે, એને જોવા લોક જાય છે. હવે સ્વામીને 200 વર્ષ પહેલા ન્યા આવડું મોટું કબ્રસ્તાન છે અને ન્યા લોકો જોવા જાય છે એ સ્વામીને ખબર હતી, તો જ સ્વામીએ વાતો લખ્યું હોય ને. સ્વામી તેથી બોલ્યા અને બાલમુકુંદાસ સ્વામીએ લખ્યું, કહેતા સ્વામીને ખબર હતી કે આવું છે. સ્વામી કે મુંબઈની અંદર ઘેર ઘેર કાફરીઓ રાખે છે. હવે કાફરીઓ રાખે છે મુંબઈના માછીમારોના ઘરમાં કરોડો રૂપિયા છે એવી સ્વામીને 200 વર્ષ પહેલાં માછીમારો પાસે રૂપિયા છે મુંબઈના એ સ્વામીને ખબર હતી. ટૂંકમાં સંતો પાસે જગતની વાત આવતી હોય ત્યારે સંતો જગતમાંથી પ્રીતિ તોડાવવા માટે એ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે. સ્વામી કે ઓલાએ કીધું, મેડમ કે મેડમ, મેડમ કો મત દેખના, મેડમ કો મત દેખના, 2-4 વખત અંગ્રેજે કીધું. પણ આને મોહ એવો વ્યાપેલો ને, તારું જોયા વિના રહેવાય નહીં, આમ પાછું આમ કરે પાછું થાય ના, જોઈ લો જોઈ લો. અને અંગ્રેજને જે ખીચ ચડી
પકડ્યો, બે હળિયા ગરમ કર્યા અને આંખોની અંદર ભોકી દીધા. આંખો બે ફોડ નાખી. બોલો, મોહનું પરિણામા. મોહ આવો છે, કશું જ લેવાનું નહોતું, આખી જિંદગીની રોશની ખોઈ નાખી. સુખ કેટલું, ઓલું ધોળું જોવાનું સુખ કેટલું, અડધી મિનિટનું. એ પાછું સુખ તો કાંઈ નહીં, પણ એમાંથી દુઃખ કેટલું પેદા થયું. મોહ એવો છે કે જેની અંદર સુખ ક્ષણિક હોય અને દુઃખ જાજુ હોય, એનું નામ મોહ. અને એ સુખ લેતા જીવને ખબર ન પડે. અરે, આપણે આટલી કથા વાર્તા સાંભળીએ છીએ અને કરીએ છીએ, છતાંય પણ આપણા જીવનું અને જીવનનું એનાલિસિસ કરજો તો આપણે પણ સ્વાદ, સ્પર્શ, ગંધ એની અંદર આપણે જાણીએ છીએ કે આ બધું દોષે ભરેલું છે, છતાંય પણ આપણને જે તે સમયે ખેંચી લે. એ મોહ છે, એક પ્રકારનો મોહ છે. પેલા બે ભાઈ મોતી લઈને પહોંચ્યા ગામમાં, અને પછી નાનો ભાઈ હતો ને, મોટાને તો થયું કે મારે પહેલાં મોટા ઝવેરી પાસે લઈ જવા નથી, સૌથી પહેલાં ઓલાને કે તું વેચે જા. એટલે ઓલો ગામના ઝવેરીઓ ચાર પાંચ હતા, એની પાસે દુકાને દુકાને ફર્યો. વધારે ભાવ જે આપતો હતો, 1000 રૂપિયાના મોતીથી માંડીને 10000 રૂપિયાના મોતીઓ એમાં હતા. એટલે આની પાસે આવક લગભગ 60-70 હજાર રૂપિયા થઈ એ જમાનાની. અને નાનો ભાઈ બધું વેચીને આવ્યો. એને ખબર હતી મોટા ભાઈને જ કંઈ આવવાનું જ નથી. એટલે પેલો મોટો વાટ જોતો હતો કેટલા રૂપિયા આવે ત્યારે. તો કે ભાઈ, મારે તો 1000 થી 10000 સુધીના મોતી નીકળ્યા, 60-70 હજાર રૂપિયા થયા હશે. મોટો કે વાંધો નહીં, 2 દી પછી હું જઉં છું બજારમાં. એને તો હંગરી જ રાખ્યા. આની ઘરવાળી, મોટાભાઈની ઘરવાળી કે તમે જાઓ ને વેચવા, તમે જાઓ વેચવા. ઓલો કે નહીં, એને આવી જવા દો, પછી હું જઉં ને. તો ઓલા લોકોને ભાવ કરવાનો ખ્યાલ આવે, હું તો આવડા મોટા મોટા મોતી કે. તે પછી એક દુકાને ગયો આ મોટો ભાઈ. એટલે ઓલા બધાને ખબર હતી કે આ લોકો જ્યાં મોતી નીકળે ત્યાં ગયા હતા લેવા. એટલે ઝવેરીઓએ પૂછ્યું કે બે ભાઈ તમે આવી ગયા, પેલા મોટાભાઈને કે તમે આવી ગયા, બહુ મહેનત કરીને આવે, ઘણા દિવસે આવે. ઓલા કે હા, હું તો મોટા મોટા લાવ્યો. કે ઓલો તમને કહેવા, નાના જીને આપી ગયો ને, એ પથ્થરામાં શું લેવાનું, હું તમને બતાવું કે જો મારો માલ. એમ કરીને ખોલ્યો. પેલા વેપારી કે આ તો બહુ અઘરો કેસ છે, કે આનો ભાવ કાઢવો બહુ મુશ્કેલ છે. એટલે આનો ભાવ હું નહીં કાઢી શકું, બીજી દુકાને જાવું કે. એટલે ઓલાને શું લાગ્યું કે આ ખરીદી શકે એવો નથી, આ એવડા મોંઘા છે કે આની કેપેસિટી નથી કે આ ખરીદી શકે. ત્યાં કોક ખામો મળ્યો, તમે તો કંઈ મોતી લઈને આવ્યા છો ને કે વેચ્યા કે નહીં તમારા નાના ભાઈને, તો 50-60 હજાર થયા. તો કે નાનો ભાઈ તો આ નાના છે ને, આ નાના ઝવેરો, મને જ લાગે છે આ ગામમાં કોઈ મારા મોતીને નહીં ખરીદે, મારે તો શહેરમાં જવું પડશે કે, કારણ કે આની કિંમત જ બહુ મોંઘી છે. તો બીજા પાસે ગયા. બીજો કે આનો, એને એવું થયું કે આને કહીશ તો દુઃખ થશે, અને નાનો ભાઈ તો વેચી ગયો છે અમારી પાસે. એ પેલા 60-70 હજારના મોતી એ 4-5 વેપારીઓ ગામના હતા ને, બધાએ વેચાતા લીધેલા, કારણ કે એટલા તો એક પાસે તો વેચાય નહીં. એટલે આને કીધું, ભાઈ આની કિંમત તો હું ના કરી શકું, બીજી દુકાને જાઓ. તે 5 દુકાને ફર્યો ગામની, પણ એકે કિંમત ના કરી. એટલે આને એમ થયું કે ખરેખર માલ બહુ મોંઘો છે, એટલે મારે તો હવે જવું પડશે શહેરમાં વેચવા. તે છીપલાને સંખલાને નાના ભાઈને કે, હું તો કાલ મારો તો માલ કોઈ લઈ ના શક્યું આ ગામમાં, કે એટલા મોંઘા છે, કે રૂપિયા જ ના હોય ને કોઈ પાસે, કે એમાં તું પાછો વેચી આવ્યો, પણ આ તો 1-1 10-10 હજારનું હશે, કે પછી ક્યાંથી લઈ શકે, શહેરમાં ગયો રૂપિયા ખર્ચીને, શહેરમાં ગયો ને મોટા ઝવેરીને જઈને કે એકદમ સરસ માલ લાવે, મારા ગામમાં કોઈ ના ખરીદી શક્યું એવો માલ આમ મૂક્યા ને. ઓલો શેઠ કે, આ કોક મંદિરમાં દે, આ તો શંખલા છે, કે કોક મંદિરમાં કામ લાગશે, આનો રૂપિયો ના આવે. ઓલો કે, એમ મને તો એવું કે મોટા મોતી, અરે આનો રૂપિયો ના આવે. ત્યાં ત્યાં એટેક આવી ગયો, કારણ કે એક જ ભ્રમ ચાલતો હતો કે આ તો મોટા મોતી છે ને આ તો મોઘા મોતી છે. પણ જેવું પેલા સાહુકારે કીધું કે આ તો શંખલા છે, ત્યાં તરત જ એમાંથી મોહ ઉડી ગયો. બસ એવી જ રીતે શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 38માં વચનામૃતમાં કીધું છે કે અમે સાંખ્યાદિક શાસ્ત્રના અભ્યાસે કરીને નિચોડ કાઢ્યો છે કે માયામાંથી ઉત્પન્ન થયેલું કાર્ય માત્ર નાશવંત છે. આ નિચોડ છે શ્રીજી મહારાજનો, માયામાંથી ઉત્પન્ન થયેલું કાર્ય માત્ર નાશવંત છે. હવે કયું કાર્ય માયામાંથી ઉત્પન્ન થયેલું છે આપણે વિચારવું પડે. શ્રીજી મહારાજે સાંખ્યાદિક શાસ્ત્રોનો સાર કાઢીને આપ્યો, જેટલું છે બધું નાશવંત છે. હવે હું નથી,
ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે, બધું જ નાશવંત છે. અને જીવ જે કાંઈ કરે છે આ ઇન્દ્રિયોને લાલ લડાવવા માટે તો કરે છે. મોહ વ્યાપે ત્યારે માણસ શું ના કરે, બધું ખાઈ જાય. બોલો, એક ડોસો હતો ઘરમાં, એને એને એવી ઈચ્છા થઈ કે મારે રોટલો ચોળીને, છે ને કાઠિયાવાડનો ડોસો, કે રોટલો ચોળી અને શાકમાં ચોળીને ખાવો છે. પણ પેલી વહુ એવી માથાની, તે કોઈ દી ખાવા દે નહીં. ડોસાને થયું કે વહુ જો કપડાં ધોવા જાય ને તો આજે તો રોટલો આ જગ્યાએ કબાટમાં મૂકેલો હોય છે, અને ઉપર આમ છે ને ગામડાઓમાં પહેલાં ઉપર આમ લટકાવતા ભંડક્યું, તે કે એની અંદર શાક હોય કે કંઈક વઘાર માટેનું તેલ હોય તો એ લઈ લઈશ. હવે પેલી બાઈ હતી ને, એને માથામાં નાખવાનું તેલ એને ભંડકિયા મૂકેલું પાકું કરીને. ડોસો વાટ જોતો હતો, ઓલી બાઈ કે હું કપડાં ધોવા જઉં છું બાપુજી, આવીશ. ડોસો કે વાંધો નહીં, જા. કેટલા વાગે આવશો તમે? બે કલાક તો થશે જ કે કપડાં ધોતા. તો કે મારું કામ થઈ જશે. જેવા ગયા એટલે ડોસાએ રોટલો કાઢ્યો, ભંડકિયામાં હાથ નાખ્યો, તે પેલું તેલ પાકું કરેલું, પેલા નહીં માથામાં નાખવાનું તેલ ઘેર બન્યું એકદમ પાકું ઘાટું દેખાય, ડોસાએ ઉતાર્યું. હવે મોહ વ્યાપેલો ને ખાવાનો, એટલે ડોસાને થયું કે આ તો હા કે વઘાર કરીને તેલ મૂકી રાખ્યું છે, કે ખરેખરું વઘાર કરેલું, અને આ તો આજે જ મજા પડશે. રોટલો ચોળી ખાઈ ગયો, ખાઈ ગયો અને પેટ ભરીને બહુ આમ મસ્તી અંદર રહ્યો. હાંજ પડીને ઓલી બાઈ પછી છે ને માથામાં તેલ નાખવા તેલ ગોતે, તે ભંડકિયામાં હાથ નાખ્યો, કાંઈ મળે નહીં. એ કે બાપુજી અહીંયા આગળ કંઈક આ ભંડકિયામાં તેલ રાખ્યું હતું માથાનું, ક્યાંય ગયું? તો કે માથાનું તેલ નહોતું, તો વઘાર તો બંદો ખાઈ ગયો, કે બંદો ખાઈ ગયો. બંદાને ખાવાની ઈચ્છા હતી, અરે માથામાં નાખવાનું ધૂપેલ ખાઈ ગયા બાપા તમે. આ કયું, આ કોણ કરાવે છે? મોહ, સ્વાદનો મોહ એ આ કાર્ય કરાવે. સ્ત્રીનો મોહ એ આંખો ફોડાઈ નાખે. ધનનો મોહ જિંદગી આખી ખલાસ કરી નાખે માણસને, આખી જિંદગી ખલાસ કરે, આખી જિંદગી મથ્યા કરે ગાનીના બળદની જેમ, કે રૂપિયો ભેગો કરો, રૂપિયો ભેગો કરો, રૂપિયો ભેગો. પેલી મધમાખી જેમ ભેગું કરે, કેમ ધીમર આવે ને પાડે, એમ ઓલો જોબો કરી કરીને તૂટીને ખાતું ભરીને તૈયાર થયો હોય ત્યાં એ જાય ને છોકરો બધું જય સ્વામિનારાયણ ઉડાડી દે. મોહ જ છે એક પ્રકારનો. એવી રીતે માન મોટપનો પણ મોહ. પણ અહીં કે છે, બીનું સત્સંગ હરિકથા ન હોઉ તાવીન મોહ ન જાવત કહું. ગમે એવો મોહ વ્યાપેલો હોય પણ જો સત્પુરુષ મળી જાય અને જો ભગવાનની કથા મળી જાય તો મોહના ભૂકા બોલાવી દે. એક સત્સંગ અને એક ભગવાનની કથા વાર્તા એ સિવાય બીજો કોઈ ઉપાય મોહને ભાંગવાનો નથી. કારણ કે મોહ વ્યાપે ત્યારે માણસનું ચિત્ત વિભ્રાંત થઈ જાય. કેવા કેવાનું થઈ ગયું છે. સદાશિવ શેઠ, સદગુરુ ગોપાળન સ્વામીનો આશ્રિત, ગોપાળન સ્વામીની વાતો એટલે કારણ શરીરના ભૂકા બોલાવાની વાતો, ગોપાળન સ્વામીની વાતો એટલે વાસનાને નિર્મૂળ કરવા માટેની વાતો, ગોપાળન સ્વામીની વાતો એટલે અનાસક્ત અવ્યક્ત રાગોને પણ ઓળખવા માટેની વાતો. અવ્યક્ત રાગ, કદાચ જેને વાંચી નહીં હોય એને તો અવ્યક્ત રાગ એટલે શું એ શબ્દને સમજવો પણ કઠણ પડે એવો હશે. અવ્યક્ત એટલે વ્યક્ત જે નથી એવા રાગ. અત્યારે હું કથા કરું છું ને તમે કથા સાંભળો છો, કોઈ રાગ આપણામાં દેખાય છે? કરવાવાળા કે સાંભળવામાં કોઈ રાગ દેખાય છે? કેવળ લાગે છે ને કે આપણે ભગવાનને પામવા માટે જ બોલીએ છીએ ને ભગવાનને પામવા માટે જ સાંભળીએ છીએ. પરંતુ જેવી આ વ્યાસપીઠ છૂટશે, જેવી આ સભા છૂટશે, પછીની તમારી ને મારી જે સ્થિતિ એ અવ્યક્ત રાગ કહેવાય. જે વ્યક્ત અમુક સમયોએ નથી પણ કોઈક એવી પોઝિશન ઉત્પન્ન થાય એટલે ઓટોમેટિક પ્રગટ થઈ જાય એનું નામ અવ્યક્ત રાગ. દેખાતો નહોતો પણ છે ખરો. સૌભરીને 60,000 વર્ષે લગ્ન કરવાની ઈચ્છા થઈ એ 60,000 વર્ષ સુધી વ્યક્ત નહોતો થયો, અને 60,000 વર્ષ પછી માનધતાની 50 કન્યાઓને પરણવાની જે ઈચ્છા થઈ એને અવ્યક્ત રાગ કહેવાય. તમને 5 દિવસ, 10 દિવસ, 25 દિવસ, 50 દિવસ, 5 વર્ષ સુધી બહારની લારીનું કે હોટલનું ખાવાની ઈચ્છા ન થાય, તમે છોડી દીધું હોય પછી, અને પછી અચાનક એક દિવસ એવી ચાનક ઉપડે કે આજે તો ખાઈ જ લેવું છે, એ અવ્યક્ત રાગ થયો. તમે ચા છોડી દીધી છે, નથી પીતા, પણ અચાનક તમને વર્ષ પછી એવી ચાનક ઉપડી કે આજે તો એક કપ તો પી જ લેવી છે, એને અવ્યક્ત રાગ કહેવાય. તમે જોવાનું છોડી દીધું છે
પણ અચાનક તમને ચાનક ઉપડીક આવે તો મારે આ જોઈ જ લેવું છે, એને અવ્યક્ત રાગ કહેવાય. ગોપાળન સ્વામીનો માર અવ્યક્ત રાગ ઉપર છે. એટલી સોલિડ સ્વામીની વાતો છે, એટલી ઊંડાણથી સ્વામીની વાતો છે, વાસનાને નિર્મૂળ કરી નાખે એવી વાતો છે. પણ સમજતા ના આવડે તો પ્રોબ્લેમ એ બહુ મોટો થઈ જાય એવું છે. એની માટે સ્પેશિયલ અનુભવીની હારે રહીને એ વાતને સમજવી પડે. સ્વામીની વાતો એવી છે જાજી. હવે ગોપાળન સ્વામીનો સમાગમ કરેલો પુરુષ સદાશિવ ખંભાતની અંદર 60,000 રૂપિયાની નકશી કામવાળી લાકડાની હવેલી એ જમાનામાં બનાવી. હવે ગુરુ ભક્ત તો ખરો જ, એટલે એમ થયું સત્પુરુષના પગલાં પહેલાં કરાવવાના હવેલીમાં પછી જ રહેવા જવાનું. પણ એ 60,000ની હવેલી કરાવવામાં એક શુભ વિચાર ચોક્કસ છે, ગોપાળન સ્વામીને લઈ જવા. પરંતુ માયા તો એવી છે ને, અનેક રૂપિયા આવે છે, એટલે ગોપાળન સ્વામીને લઈ જવાય તો ઠીક, પણ પેલી નકશીકામ જે હવેલીનું થાય, ખંભાતના જે લોકો આવે ને એ બધાય પૂછે, સદાશિવ શેઠ સરસ નકશીકામ કરાવો છો, લાકડાય બહુ મજબૂત છે, બહુ મોંઘી થઈ હશે, 60,000ની થાય છે ભાઈ, 60,000ની હવેલી. ઓહો, 60,000 તમારા સિવાય બીજો કોઈ આ ખંભાતમાં કરી ના શકે, મોહ હતો નહીં, પણ આ લોક એવો છે, આ લોકની સ્તુતિ એવી છે, આ લોકના વખાણ એવા છે, આ લોકના પદાર્થો એવા છે, માયાની કલા કારીગરીની રચનાઓ એવી છે કે સદાશિવ જેવાના હૃદયની અંદર હવેલી આખી ઊભી થઈ ગઈ. બહાર તો ઊભી લાકડાની, પણ સદાશિવના હૃદયમાં કારણ શરીરના થાંભલાઓએ અને કારણ શરીરના નકશીકામ સહિત હવેલી અંદર ઉત્પન્ન થઈ ગઈ. વાસનાયુક્ત હવેલી અંદર. શ્રીજી મહારાજે પ્રથમના 38માં કીધું, બહાર ગમે એટલી ઉપાધિ હોય પણ અંતરમાં જો એનો રંચ નહીં તો મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. ખરખરો કોને કહેવાય? ખરખરે ગયા ક્યાં શબ્દ વપરાય? મરણ થાય ને ત્યારે કે એના ખરખરે ગયા હતા. શ્રીજી મહારાજ કે અમારે જો અમારો ભગત બહાર ગમે એટલી પ્રવૃત્તિ કરતો હોય પણ અંતરમાં જો એને બિલકુલ કંઈ ના હોય એનું, તો મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. પણ આંખ બંધ કરીને બેઠેલો હોય પણ જો મહારાજ કે અંદર હવેલીઓ ખડકાયેલી હોય ને તો અમારે એનો ખરખરો થાય, એના મરણનો ખરખરો મહારાજ કે અમારે કરવો પડે. કારણ કે મરેલો જ છે, માટે આપણે જે જીવીએ છીએ એ આપણું જીવન નથી. પરંતુ આ જગતના તમામ મોહ એને છોડીને જે જીવવું એ જ સાચું જીવન છે. શ્રીજી મહારાજ એને જ જીવન માને છે, બાકી આપણું મૃત્યુ જ છે. શ્રીજી મહારાજને ખરખરો થાય કે ઓક્સિજન પર છે, આઈસીયુમાં છે, શ્રીજી મહારાજ ખરખરો કરે આપણો. અને જો આપણે નિર્મોહી હોઈએ તો શ્રીજી મહારાજ કે વાહ, મારો ભગત જીવે છે, મસ્તીમાં છે, તંદુરસ્ત છે, આવું શ્રીજી મહારાજને થાય. સદાશિવ શેઠની બીમારી, હવેલી ખડકાઈ ગઈ, હવેલી તૈયાર થઈ, આવ્યા ગોપાળન સ્વામી પાસે વરતાલ. સ્વામી નાવીન કે સ્વામી હવેલીમાં પધરામણી કરવાની છે. હવે સદાશિવને જ્યારે શરૂઆત હતી ને હવેલીની, ત્યારે એવો ભાવ હતો કે ગોપાળન સ્વામી જેવા મોટા પુરુષ પધારશે, ઠાકોરજી લઈને પધારશે, મારે ઘેર સંતો આવશે, જમશે, મારા બહુ મોટા ભાગ. પણ 6 મહિનામાં ખંભાત ગામે આ હવેલીના વખાણ કરીને અને શેઠ આખો દી હવેલીની સામે સામે કલાકોતરણીઓ જોઈ જોઈને લોકોએ પાછો પારો પૂર્યો, તમારા સિવાય ખંભાતમાં કોઈ કરી જ ના શકે, એ બધા શબ્દોએ સદાશિવને ગોપાળન સ્વામી પર પણ પ્રભાવ પાડવાની ઈચ્છા કરી દીધી. મોહ જ્યારે વ્યાપે, મહારાજ અને મોટાના પ્રભાવમાં આપણે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આપણે નિર્મોહી રહી શકીએ, અને જ્યારે મહારાજ અને મોટા ઉપર આપણો પ્રભાવ આપણે મૂકવો છે એવો જ્યારે સંકલ્પ થાય ત્યારે આપણે મોહવાળા થઈ ગયા, ત્યારે આપણે મોહયુક્ત થઈ ગયા. મહારાજ અને મોટાના પ્રભાવમાં જ્યાં સુધી જીવતા હોઈશું ત્યાં સુધી મોહ વ્યાપેલો હશે તો પણ માયા આપણું બગાડી શકશે નહીં, અને જે દિવસે મહારાજ અને મોટા ઉપર આપણો પ્રભાવ કાંઈ પાડવાની ઈચ્છા આપણને થઈ તે દિવસે માયા ભગવાન કે અમે એનું રૂડું કરવાને ઈચ્છીશું તોય રૂડું થતું નથી. પ્રથમનું 72મું વચનામૃત. મહારાજ કે અમે ઈચ્છીએ આનું રૂડું થાય તોય નહીં થાય. સદાશિવને આવે કેવી ઈચ્છા થઈ? પહેલાં ગોપાળન સ્વામીના પ્રભાવમાં હતો, મારે ઘેર ગોપાળન સ્વામી આવે એ મારા મોટા ભાગ. હવે શું થઈ ગયું કે ગોપાળન સ્વામી મારી હવેલીમાં આવે એટલે ખંભાત આખાને ખબર પડશે, ભાઈ ગોપાળન સ્વામી આવ્યા સદાશિવને ઘેર. એક તો એ, બીજું
ગોપાળાન સ્વામી જોશે એટલે સ્વામી પાછા પાંચ જણને કહેશે ને કે સદાશિવે હવેલી કેવી બનાવી છે, હવેલી કેવી બનાવી, એટલે આખા સત્સંગમાં મારી હવેલીની વાતો થશે. આ બધા રાગો અંદર જોયા ને ગોપાળાન સ્વામી પાસે. સ્વામી કે સદાશિવ બોલો બોલો શું કામ સ્વામી આવું હવેલી. સ્વામી કે આરું નકશીકામ બહાર તો થયું પણ અંદર મારી નકશી બગડી ગઈ, એનું શું, મારું નકશીકામ કરેલી મારી હવેલી જેમાં શ્રીજી મહારાજની મૂર્તિ પધરાવેલી હતી એ મૂર્તિ જતી રહીને મારી હવેલીના થાંભલા બદલાઈ ગયા, માયાના થાંભલા અંદર આવી ગયા. સ્વામી કે હવે મારે આને બુલડોઝર તો લેવું જ પડશે. હજુ થોડો પ્રભાવમાં હતો, હાવ પ્રભાવ ઉડી નહોતો ગયો સ્વામીનો. સ્વામી કે સદાશિવ તારી હવેલી આપણે જઈએ ખરા, પણ કથા થોડા દિવસ મારી સાંભળે તો કેવું રહે, કથા આપણે થોડી આ હરિભક્તો આવ્યા જ બહારના તો કથા વાર્તા કરીએ ને પછી જઈએ, ખંભાત તો નજીક જ છે ને. સદાશિવ કે કંઈ વાંધો નહીં સ્વામી, કથા સાંભળીને જઈએ. સ્વામીએ તો પછી બુલડોઝર ચાલુ કર્યું. સ્વામી કે સદાશિવ આ પૃથ્વી શાની, સ્વામી ધૂળની. હા સદાશિવ પૃથ્વી ધૂળની, આ યાદ રાખજે, હવે કાલ પાછો પૂછીશ. બીજે દિવસ કે સદાશિવ પૃથ્વી હાની ધૂળની સ્વામી, તે ધૂળમાંથી સદાશિવ આ બધા ઝાડવા થાય એ હાના હશે, તો કે સ્વામી બધા ધૂળના જ કહેવાય ને એમ સદાશિવ, તો એમાંથી પાટડા થાય એ બધા એ બધા ધૂળના જ ને સ્વામી. સારું સારું યાદ રાખજે પાછો કાલે. હા પાછો ત્રીજે દિવસે ફરી સ્વામી કે સદાશિવ પૃથ્વી ધૂળની હવેલી, પાટડા ધૂળના, લાકડા ધૂળના, અને આખી હવેલી ઊભી થાય એ નકશીકામવાળી, તો કે સ્વામી બધી ધૂળની જ કહેવાય. સારું સદાશિવ કાલ પાછો યાદ રાખજે. સ્વામી આ બાજુ લેસન આપે ને આ બાજુ સ્વામીના સંકલ્પથી હવેલી આખી બળી ગઈ, રાખ થઈ ગઈ હવેલી ખંભાતમાં. 8000ની હવેલી સ્વામીના સંકલ્પથી જ રાખ થઈ ગઈ. બોલો સ્વામી કે હવેલી જ નથી રાખવી, ફરી મારો છોકરો ફસાય એવું કરવું જ નથી. અને હવેલી આખી બળી ગઈ. બોલો ચાકર ચિઠ્ઠી લઈને આવ્યો વરતાલ, સ્વામી અંતર્યામી રૂપે વરતાલના દરવાજે ગયા. દરવાજે જઈને ઓલા નોકરને કે બોલો શેઠને ગોતેશ, તો કે આ શું કરવાનું, શેઠને ચિઠ્ઠી આપવાની છે, હવેલી બળી ગઈ. સ્વામી કહે હું આપી દઈશ શેઠને. હવે સ્વામી પર તો વિશ્વાસ હોય ને, ચાકર જતો રહ્યો, સ્વામીએ ચિઠ્ઠી વાંચી કે હવેલી બળી ગઈ. સ્વામીએ જ બાળી હતી, સ્વામીએ ગાદી નીચે ચિઠ્ઠી મૂકી દીધી, ચિઠ્ઠી મૂકી દીધી સ્વામીએ. અને પછી સ્વામી પાછા સદાશિવને પૂછે, સદાશિવ પૃથ્વી ધૂળની, ઝાડવા ધૂળના, લાકડા ધૂળના, પાડડા ધૂળના, નકશીકામ ધૂળનું, હવેલી ધૂળની, ધૂળ ધૂળમાં મળે સદાશિવને શું થાય, તો કે કાંઈ ના થાય સ્વામી. ધૂળ ધૂળમાં મળે સદાશિવને કશું ના થાય, કશું ના થાય સ્વામી, કાંઈ ના થાય, કાંઈ ના થાય. તે સદાશિવ આ ખંભાતની હવેલી છે, કદાચ બળી જાય તો મોય બળી, તો સ્વામી તમારા જેવા મોટા પુરુષની કથા સાંભળીને જે હૃદયમાં શાંતિ થાય છે એ કાંઈ હવેલીઓમાં થોડી થાય સ્વામી. મું બળી તો બળી સ્વામી. કે ખરેખર સદાશિવ? હા સ્વામી, જો બળે ને સ્વામી 6 મહિના તમારી ભેગા કથા સાંભળું ઘેર જવો જ નહીં. સ્વામી કે ચિઠ્ઠી વાંચ લે. ચિઠ્ઠી વાંચી, 6 મહિના સ્વામીનો સમાગમ. સ્વામી ભલું થયું ભાંગી ઝંઝાડ, 6 મહિના હવે તમારી ભેગારીને કથા સાંભળીશ. સ્વામી કે સદાશિવ હવે તારા હૃદયની અંદર હું નકશીકામવાળી હવેલી પાછી મારી બનાવેલી પૂર્વે હતી, હજુ અધૂરું હતું કામ, તે પાડી નાખી તી, હવે ફરી ઊભી કરીને અંદર શ્રીજી મહારાજ પધરાવીશ, અને પછી શ્રીજી મહારાજને ભલો થઈને હૃદયમાં બીજી હવેલીઓ ના ખડકતો, મારી ઈચ્છાથી આ થયું છે. પણ આ મોહ ગમે એવો વ્યાપેલો હોય, પણ જો આપણે કોઈ મોટા પુરુષના પ્રભાવમાં હોઈશું તો આપણા મોહને ભગવાન અને મોટા પુરુષો સત્સંગ દ્વારા, કથા દ્વારા ભાંગીને ભૂકા કરી નાખશે. પણ જો આપણે મોટાના પ્રભાવમાં નહીં હોઈએ અને આપણો પ્રભાવ એની પર પાડવા મથીશું તો ક્યારેય આપણો મોહ ભાંગશે નહીં. આપણો લોયાધામ પરિવાર તો એટલો ભાગ્યશાળી છે કે જે ભગવાન અને મોટા પુરુષ ગુરુજી જેવા સંતો ભક્તોના પ્રભાવમાં છે, એટલે એને નુકસાન થવાના ચાન્સીસ ઓછા છે. પણ ધ્યાન હંમેશા રાખવું પડે, ધ્યાન હંમેશા રાખવું પડે. નહીં તો જેને સત્સંગનો સત્સંગ બહુ નથી હોતો ને, એ તો અમને એટલા બધા સંતોને હોતો પ્રભાવમાં લેવા મહેનત કરે કે ના પૂછો વાત. અમને પ્રભાવમાં લેવા મહેનત કરે, એની ગાડીઓ, એના બંગલા, એના બાથરૂમમાં અમને પ્રભાવમાં, એટલે ભાઈ આટલું બધું છોડીને તારા બાથરૂમમાં પ્રભાવમાં આવતા હોય શું, દાંત કાઢીએ અંદર એની મૂર્ખામી પર દાંત આવે આપણને. એટલે ખરેખર કોઈ મહિમાથી દર્શ મહિમાથી બધે પગલાં કરાવે છે એ વાત નોખી છે, પણ કોઈ પ્રભાવમાં પાડવા માટે જ્યારે પોતાનો પ્રભાવ ત્યાગી વૈરાગી પર પાડવા મહેનત કરે ત્યારે કદાચ અમે માથું હલાવીએ. કારણ કે અમારો એક ધર્મ છે સાધુ તરીકે કે જીવ છેતરે તો છેતરાવું, બહુ મોઢે કેવું નહીં પણ હૃદયમાં તો હસવું આવે એની મૂર્ખામી પર.
કે આને તો આ તો હુંય સમજતા હશે એમ થાય, એવા હોય. હા, કદાચ એ અજ્ઞાની હોય એટલે થાય, પછી એ જ ધીરે ધીરે જ્યારે સત્સંગ કરે ત્યારે એને પણ ખ્યાલ આવી જાય કે આપણે શા માટે સત્સંગમાં છીએ. નહીં તો તમે જુઓ ને, કોઈને મોટા નામ માટે, નામ માટે મોટા યજમાન થવામાં કોઈ ભગવાનને દાન કરવું હોય તો એની અંદર જેટલું ઊંચું નામ તમે લખો ને, જેટલું મોટું નામ લખો તો એ દાન એટલું વધારે કરે. એવો સમાજ છે કે જ્યાં આગળ એની એની લખની બોલાય તો તમારું નામ જો એનું સૌથી ઉપર તમે રાખવાના હોય તો એ તમને કરોડ રૂપિયા, 10 કરોડ, 25 કરોડ, 50 કરોડ આપવાનું, એને બિલકુલ એમાં તકલીફ ના પડે. પણ નામ વિના 1 રૂપિયો પણ જો આપવાનો હોય તો એને કઠણ પડે. આવા તો હજારો મોહ વ્યાપેલા સત્સંગની અંદર કથા વાર્તાના અભાવના કારણે, સત્પુરુષોના યોગના અભાવના કારણે આવા તો હજારો છે, હજારો છે, નજરોએ દેખાય સત્સંગમાં. નામ માટે એક ભાઈ હતા સત્સંગમાં, અત્યારે જતા રહ્યા, એને સત્સંગમાં એક હરિભગતની ઉપમા અપાતી. બહુ મોટા એક હરિભગત આપણા સત્સંગમાં શ્રીજી મહારાજ વખતે થઈ ગયા, એ હરિભગતની ઉપમા એ ભગતને અપાતી એવા, કારણ કે દાન બહુ કરતા સંપ્રદાયમાં. જ્યાં જાય ને, જે મંદિરમાં હોય ત્યાં એનું નામ હોય જ, એટલે દાન બહુ કરે એટલે બધા એનું નામ એવું કરી દીધેલું. હવે એની એક જ મોહ વ્યાપી ગયેલો કે મને બધાય આ નામથી ઓળખવા જોઈએ, તે હું તો નવો નવો પાર્ષદ હતો, તે મને કાંડું જાલીને મને કે મને ઓળખો છો? મેં કીધું તમારું નામ આ, એટલે મેં ઓલું નામ નહીં, એનું જે અત્યારનું નામ હતું ને એ કીધું, અને મને ખબર કે આને આવું છે એટલે મેં જાણી જોઈને જ એ નામ દીધું. થોડી મને મજા આવે એવું કહેવાનું. મેં કીધું તમારું નામ આ. મને કે એમ નહીં, તમે બરાબર મને ઓળખતા નથી. મેં કીધું ના ના, સારી રીતે ઓળખું, તમારી પેઢીની પેઢી સત્સંગમાં છે તો ના ઓળખું. મેં કીધું તમારું નામ તો સાંભળ્યું જ હોય ને, ભલે અમે ઉંમરમાં નાના હોઈએ પણ તમારું નામ તો આખું બાપદાદાનું બધું સાંભળ્યું. એમ નહીં, પણ તમને મારું ઓરિજિનલ નામ નથી ખબર. મેં કહ્યું ના, ઓરિજિનલ નામ આ જ હોય, તમારા પાસપોર્ટમાં શું લખાય છે બોલો? પાસપોર્ટમાં, તમારા લાઇસન્સમાં આ જ નામ નથી લખ્યું મેં કીધું એ? તો કે ના ના, તમે તમારા ગુરુને પૂછી આવો. કે સભા ચાલુ હતી, સભા ચાલુ વડોદરા ગાંધીનગર ગૃહમાં, તમારા ગુરુને પૂછજો કે મારું નામ. મેં કીધું વાંધો ને, પૂછી લઈશ. પછી ગુરુજી કથા કરવા બેઠા અને ગુરુજીએ પ્રથમનું ત્રીજું વચનામૃત કે એવું કોઈ વચનામૃતનું ઉદ્ધરણ દીધું કથા વર્તા દરમિયાન. એટલે એ ભાઈ પાછા વચનામૃતના પણ જ્ઞાની હતા, એટલે એને ઊભા થઈને આમ આમ કરે, આખી સભા બેઠેલી ને એમ આમ આમ કરે. ગુરુજીને એવું કહેવું પડ્યું જે એમનું જે નામથી લોકો બોલાવતા ને સત્સંગના, એ નામ દઈને કહેવું પડ્યું કે જો આપણા સત્સંગના થાંભલા જેવા આવા સમર્પિત વચનામૃતના કેવા જ્ઞાની, 5 મિનિટથી મને કહે છે ત્રીજું વચનામૃત, ત્રીજું વચનામૃત, કેવા જ્ઞાની એમ. ત્યારે હેઠા બેઠા, વચનામૃતનો નંબર આવડે એનોય મોહ થાય, સંપ્રદાયમાં હું દાન કરું એનોય મોહ થાય, આ કથા હું કરું એનોય મોહ થાય, કથા સાંભળું છું એનોય મોહ થાય. મોહ તો કઈ જગ્યાએ ના વ્યાપે, ધ્યાન ન રાખીએ તો મોહ. કારણ કે શ્રીજી મહારાજ કહ્યું ભગવાનના ભક્તને પ્રમાદ અને મોહ, એક મધ્યનું પહેલું અને સારંગપુરનું 14મું, મુમુક્ષુ ત્યાગી ગૃહીએ બહુ ધ્યાનથી વાંચીને બરાબર વિચારી રાખવું જોઈએ. 1 લોયાનું 17મું, મધ્યનું પહેલું અને સારંગપુરનું 14મું, આ પ્રમાદ અને મોહનું વચનામૃત છે. લોયાના 17મામાં મુક્તાનંદ સ્વામીજીવાનું માથું કાપવા તૈયાર થાય અને ગરડા મધ્યનું પહેલું, મોહનું રૂપ કીધું છે મધ જેવું, અલગ અલગ ખાંડની ચાસણી જેવું, અલગ અલગ સાકરનું પાણી જેવું, આ મોહનું રૂપ છે, ચોંટી જાય. માટે એમાંથી બચાય તો જ સત્પુરુષના પ્રભાવમાં આપણે રહીએ. મહારાજે પેલા વૈરાગીને કીધું કે તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આ સત્સંગ મળ્યો, જે માગતા ના મળે એ તમને મળી ગયું, તમારું ધન્ય ભાગ્ય છે, આવું સ્થાન કોઈને મળે નહીં. આવી રીતે વૈરાગી સાથે વિનોદ કરીને શ્રીહરિ હાથી ઉપર હરખથી બેઠા. રસ્તામાં ચાલતા જે લોકો પાછળ રહી ગયા હતા તે હવે ભેળા મળી ગયા, તેમની સંભાળ લીધી. પછી ધર્મ દુલારા શ્રીહરિ આગળ ચાલે. ઉજળો રેતાળ ભૂમિનો પટ હતો, ભોગાવા જેવો સોહામનો હતો, તેમાં ચાલતી બધી વિચિત્ર પ્રકારની સવારી અતિશય રળિયામની જનાતી હતી. હાથી ઉપર વિરાજમાન શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામી ચામર ઢોળી રહ્યા હતા. સવારીની
આગળ જરિયાની નિશાન ઘણા સોંપતા હતા. 36 પ્રકારના બધા વાજિંત્ર આગળના ભાગમાં વાગતા હતા. ઘોડાની ઉપર ડંકા એ રીતે વાગતા કે તેનાથી બધું આકાશ ગરજી રહ્યું હતું. તે જ રીતે ઊંટના ઉપર રહેલી નોબત ઘેરા શબ્દથી વાગી રહી હતી. હાથમાં સોનાની છડી લઈને ચોપદાર જઈ જઈ ના થવા શબ્દ સાથે નેકી પોકારતા. બીજા જે સંતોને હરિભક્તો હતા એ સૌ પ્રેમ રસમાં તરબોળ થઈને મંગળમય ધોળના પદ ગાતા. તેમના મનમાં ઉત્સાહ છવાઈ રહ્યો હતો. બધા જ હરિભક્તો ગુલાલ લાવ્યા હતા, તેથી તેઓ વારંવાર ગુલાલ ઉડાડતા તેના લાલ રંગથી રંગાઈ ગયેલા આકાશ અને ભૂમિ ખૂબ જ શોભી રહ્યા હતા. સૌના મુખ અને વસ્ત્ર લાલ લાલ થઈ ગયા. શ્રીહરિ પધાર્યા તેથી સૌના અંતરમાંથી અધિક સુખ થયું. સત્સંગી બહેનો મોટીબાના રથને વીંટળાઈને ગીતો ગાતી. રાજબાઈ પણ રથમાં શોભી રહ્યા. તે બંને બહેનો એક જ રથમાં બેઠા હતા. જીવુબા, રાજબા બધાએ સવારી પાછળ જે ચાલી આવતી હતી તેમાં સૌને શ્રીહરિ ઉપર સ્નેહ હતો. શ્રીહરિ પણ સવારીની અધવચ્ચે હતા. તેઓ સૌથી અધિક શોભતા હતા. તારામંડળમાં જેમ ચંદ્રમાં શોભે તેમ શ્રીહરિની મૂર્તિ સંત હરિભક્તો વચ્ચે શોભતી હતી. દર્શન કરનારા સૌને મૂર્તિ પોતાની પાસે જ જણાતી. તે મૂર્તિમાં એવું અલૌકિક આશ્ચર્ય હતું, જે દર્શન કરે ને એને એવું લાગે મહારાજ મારી પાસે જ છે. અક્ષરધામની સભામાં જેવું સુખ છે એવું જ સુખ મહારાજે મેમકાવાસીઓને ભોગાવા નદીના પટ ઉપર આપ્યું. કોઈને પણ પોતાના શરીરનું ભાન રહેતું નહીં. સૌ લોકોને શ્રીહરિના મૂર્તિના દર્શનનું એક જ તાન રહેતું. જે અધર્મીને આસુરી લોકો હતા તે તો હરિભક્તોને તેવા ભાન વિનાના દેખતા. આસુરી લોકો શ્રીહરિના પ્રતાપને જંત્ર મંત્રન જાદુ ઠરાવી દેતા કે આ તો બધાને ચોંટાડી દેવા જાદુગરા છે, જે એને જોવે ને બધા ફસાઈ જાય છે. આવું આસુરી લોકો માનતા. પોતે ડૂબ્યા હોય તે બીજાને પણ ડૂબાડે. ધર્મહીન તથા મલિન વૈરાગ્યોને બ્રાહ્મણો સત્ય અને અસત્ય કહે છે. તેવા મેલા લોકોના બોલવા સામે હરિભક્તો જોતા નહીં. તેમના બોલવાને તો આંકડાના તૂલ જેવું ગણતા. શ્રીહરિ પણ તે અધર્મી અસુર લોકો મનમાં બળી ઉઠે એટલા માટે કંઈ નવીન રીતે પ્રતાપ દેખાડતા. મહારાજને પાછી મજા આવતી. મહારાજે જાની જોઈને એવો પ્રતાપ બતાવે કે સામેવાળો બળતો હોય ને તો વધારે બળે. શ્રીજી મહારાજે એવા હતા, સર્વોપરી ભગવાનને. શ્રીહરિના પ્રતાપને દેખીને અધર્મી લોકો ખૂબ જ બળતા. તેઓ બળતરા કરી કરીને થાકી ગયા. તેમનું એક રતિભાર પણ ચાલ્યું નહીં. બધા અધર્મી લોકો જમપુરીમાં ગયા. સત્સંગ વધારે ને વધારે છવાઈ ગયો. જેને જેને દ્રોહ કર્યો તેઓ જડમૂળથી નાશ પામ્યા. લો, દ્રોહ કરવાથી કાંઈ થયું નહીં. લોયાધામના વિનાશ માટે કેટલાય કેટલા પ્રયત્ન કર્યા તો એ લોયાધામનો વિકાસ થઈ જ ગયો ને. કારણ કે મહારાજ હોય, મોટા પુરુષ હોય, સત્ય હોય, ધર્મ હોય, ત્યાં વિજય જ હોય. બધા અધર્મી લોકો જમપુરીમાં ગયા. મેરુના જેવા બળવાન હોવા છતાં તેઓ સત્સંગનો દ્રોહ કરવાથી આંકડાના તૂલની જેમ ઉડી ગયા. આ જ દિવસ સુધી તે ખોળવાથી પણ ક્યાંય હાથ આવતા નથી. અધર્મના ઉપર તો આપત્તિનો ફોજ ઉતરી પડી છે. શ્રીહરિ સૌનું હિત કરે છે, કોઈનું પણ અહિત ચાહતા નથી. પાપી લોકો તો પોતાના પાપરૂપ દોષથી કષ્ટરૂપ મારને ખાય છે, તો પણ શ્રીહરિ હિત કરે છે. અસુર લોકોને તે દેખાતું નથી. શ્રીહરિ તો સૌને માટે સદા સુખરૂપ જ છે, છતાં અસુરના મનમાં તો વિનાશ જ દેખાય. ભગવાન તો હિતકારી જ છે, પણ કૌંસ હોય એને કૃષ્ણ છે એ તારવાવાળા ના દેખાય, મારવાવાળા દેખાય. કારણ કે આસુરી પણ ઉપડ્યું હોય એટલા માટે. અસુરોને તેના પાપનું ફળ કૌંસ આદિની જેમ તરત મળે છે, છતાં અસુરો દ્વેષ કરતા રહે છે. તેને કર્મ પ્રમાણેનું ફળ તુરત જ મળે છે. કીર્તિરૂપી હાથી ઉપર બેસીને મહારાજ કેવા હાથી પર બેઠા છે? કીર્તિરૂપી હાથી પર. અને મેમકા ગામની સમીપે મહારાજ પહોંચ્યા અને ધર્મભક્તિ અને વૈરાગરૂપ વસ્ત્રોને આભૂષણોથી સજ્જ હતા. મહારાજના જે વસ્ત્રો હતા એ જાણે ધર્મ જ્ઞાન ને વૈરાગ્યથી ભરેલા હોય એવા શ્રીજી મહારાજના વસ્ત્રો અને આભૂષણો શોભતા હતા. કહેતા શ્રીજી મહારાજને વિશે, શ્રીજી મહારાજના સંતો ભક્તોમાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો ઓપ હતો અને એના કારણે એમની કીર્તિ દિગંતમાં વ્યાપેલી હતી. એટલે કીર્તિરૂપી હાથી ઉપર બેસીને ત્યાં પહોંચ્યા એવું સ્વામી અહીંયા આગળ એક મહારાજ અને સંતો માટે એક આવી ઉપમા લખી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના ચતુર્થપુરમાં શ્રીહરિની સવારી સજી ધજીને મેમકાની સમીપે આવી એ નામે 27મો 87મો તરંગ પૂરો થયો. શ્રી ગણશ્યામ